વલસાડ શહેરના આઝાદ પોલીસ ચોકીથી માત્ર 100 મીટરના અંતરે જ મજૂર પરિવારની ગર્ભવતી મહિલા અને તેના પતિને અસામાજિક કિસ્સામાં જાહેરમાં દોઢ માર મારવાની ઘટના બનતા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડવા હતા. વલસાડના આઝાદ પોલીસ ચોકી નજીક રહેતા મજૂર પરિવારના દંપતીને સામાન્ય તકરારમાં અસામાજિક કિસ્સામાં જાહેરમાં ઢોર માર મારતા ગર્ભવતી મહિલા અને તેના પતિને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે વલસાડ સિટી પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. મારું નામ સાજિદ શેખ, હું વલસાડ ધોબીતળાનો રહેવાસી છું. મારો ભાઈ છે યુસુફ શેખ, જે રવિવારીમાં છૂટક મજૂરી ધંધો કરે છે, રવિવારમાં અઠવાડું લગાવે છે, જેને આજે અંદાજે 5-5 વાગ્યાના ગાળામાં કંઈક નુખા તત્વો દ્વારા ખોટી રીતના એને માર મારવામાં આવ્યો છે. એને માથામાં ગંભીર ઈજા છે. એની પત્ની જે હાલ 3-4 મહિનાની પ્રેગ્નન્સી છે, જેને પણ પેટમાં ને પેટમાં મારવામાં આવ્યું છે. હાલ એની પણ સારવાર ચાલી રહી છે અહીંયા વલસાડમાં કસ્તુરબા હોસ્પિટલમાં છે. એ બાબતમાં આજે અમે લોકો અહીંયા વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ભેગા થયા છે અને જે કોઈ આરોપી આવા લુખા થતો હોય, જે વલસાડની શાંતિ ભંગ કરતા હોય, તેઓ પોલીસ કડકથી કડક કાર્યવાહી કરે, પગલાં લે એવી અમે લોકો અપેક્ષા રાખીએ છીએ. ઝઘડાનું કોઈ કારણ ખબર પડી કે શાના માટે આ બવાલ થઈ? ના, એ અઠવાડું લગાવે છે, મથાનું લગાવે છે. અને અમારા પર ફોન આવ્યો કે આવી રીતના મને મારવામાં આવ્યો છે અને ખોટી રીતના એ લોકોએ કેસ લગાવવાની બી ધમકી આપે છે એમ કરીને. અને ખરેખર તો ઈજા આપી જાય ને અહીંયા સિવિલમાં જોવા અને કસ્તુરબામાં એ હસબન્ડ વાઈફની ટ્રીટમેન્ટ ચાલુ છે. આપને ખબર પડશે કે કોઈ માર્યો છે ને કોઈ માર ખાધું છે. આપણા મીડિયાના સામે આવી જશે.